તો મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું જબરજસ્ત વિડીયોમાં, અને તમારી સાથે લઈને આવ્યો છું જબરજસ્ત વિડીયો. જે જામનગરની સ્વાદપ્રિય જનતા છે, એમ કહેવાય કે જે સેન્ડવિચ ખાવાના શોખીન, જેને જેની સેન્ડવિચની દુનિયામાં જેને નામ કર્યું છે, એવી આપણે વાત કરીએ કે સિદ્ધિ વિનાયક સેન્ડવિચ કોર્નરમાં આપણે આવી ગયા છીએ. તો મિત્રો ધીરેનભાઈ શું કહેશો તમે ફરી એક વખત એવી સુંદર જગ્યાએ મને લઈ આવ્યા છો? પેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ધીરેનભાઈ. સેન્ડવિચ એ મળે છે, અને અહીંયા જે અમેરિકન સ્વીટ કોર્ન સૂપ છે, મકાઈ બરાબર, ઘણી બધી વેરાયટી રાખે છે. અને આ લોકો આ રોડ ઉપર બહુ જૂના છે. આ લોકો પેલા રેકડીમાં એનો બિઝનેસ કરતા, બધી ગવર્મેન્ટ અહીંયાથી મારા અંદર 8-10 વર્ષ થયા, તે લોકોને હટાવીને મનાઈ પાડી. એટલે 3 જણા પાર્ટનર છે, દુકાન ભાડે રાખી છે અને પોતાનો બિઝનેસ રન કરે છે. એટલે સ્ટ્રીટ ફૂડ વાળા છે, ટૂંકમાં રેકડી વાળા છે, દુકાન વાળા નથી. પણ અહીંયા ઉભવાની મનાઈ છે, એના હિસાબે એ લોકોને દુકાન ભાડે રાખી અને બિઝનેસ રન કરવો પડે. ચાલુ ધંધે કોક કાઢે એટલે આપ ફરજિયાત હવે કસ્ટમર બંધાઈ ગયેલા હોય, બરાબર છે, માન ધંધો જાય હોય. હા, અને કાલવારે નવી જગ્યાએ ક્યાં જાય છે? ક્યાં સેટ થવા? એટલે આ રોડ ઉપર જે ને મુન્નાભાઈ દે છે ને, મુન્નાભાઈ અને ધર્મેશ અને બીજા જે છે ભાઈ, ત્રણે ત્રણ જૂના છે, આ રોડ ઉપર બહુ જૂના છે અને બિઝનેસ રન કરે છે. અને ધર્મેશની જે છે એ સેન્ડવિચમાં એની માસ્ટરી છે, એમાં રશિયન સેન્ડવિચ જે બનાવે છે એમાં માસ્ટરી છે. તમે આગળ આપણા દર્શક મિત્રોને બતાવજો કે કેટલે પ્રમાણમાં એ રશિયન સેન્ડવિચ બનાવીને રાખે છે, બરાબર. તો ચાલો મિત્રો હવે બહુ વાર નહીં કરીએ, આપણે તમને આગળ અમે બતાવી દઈએ. ચાલો તો મિત્રો આપણે ભાઈ સાથે વાત કરીએ, કારણ કે કઈ કઈ વસ્તુ મળે છે અને કેટલા ટાઈમથી તમારો બિઝનેસ ચાલે છે? આ છે 15-17 વર્ષથી આ હાલે છે. મકાઈ છે, સૂપ છે, એ બધું વેચી બારે ઉભા રહેતા રેકડીમાં, હવે દુકાન ભારે રાખીને ચાલુ કરી. શું તમારું નામ શું છે? મુન્નાભાઈ, મકાઈ વાળા. મુન્નાભાઈ, એડ્રેસ નું આપણે ચોકફોડ કરી દઈએ. સરુ સેક્શન રોડ, સદન ભવન વાળો રોડ, બરાબર, હેડક્વાર્ટર વાળો રસ્તો. હેડક્વાર્ટર વાળો રસ્તો આવે ને, બરાબર, સરુ સેક્શન રોડ કહી શકાય, બરાબર ને. સંજીવની મેડિકલ ની બાજુ, સંજીવની મેડિકલ ની બાજુ. અને આપણે કઈ કઈ વસ્તુ રાખી છે અત્યારે? અત્યારે મકાઈ છે, સૂપ છે, એ બધી બધી અલગ અલગ વેરાયટી છે આમાં, મકાઈ માં ને બધી અલગ. આજે મયુરભાઈ ને તમારા સૂપ ટેસ્ટિંગ કરવા માટે લીરાવી દો ને લીરાવી દે, યોગ્ય બનાવવાનું છે, બનાવી દે. મુન્નાભાઈ જૂના માં જૂના છે, આ વસ્તુ માટે ના, આ રોડ ઉપર આ વસ્તુ ચાલુ કરનાર મુન્નાભાઈ છે. ભાઈ ભાઈ તમે મકાઈ ને બધું અમે ચાલુ કર્યું. સૂપ ને મકાઈ જે અમેરિકન મકાઈ આ રોડ ઉપર રેકડી લઈને ઉભા રહેતા ત્રણ જણા, અલગ અલગ ભલે બિઝનેસ અલગ અલગ છે. મકાઈ નો સૂપ છે, મસાલો છે, લીલી ચટણી છે, ચીજ નાખી શકે આમાં નાખો હોય તો. બટર છે, બટર તો જોઈ ને ભાઈ ખાવા માટે નકામું બટર વગર. તો મિત્રો તમને ટેસ્ટ કરીને હું બતાવું કે આપણે આજે ભાઈએ સૂપ આપ્યું છે, પ્રેમથી બનાવ્યું છે, આપણા માટે કેવું છે. સૂપની વાત કરી દઉં ધીરેનભાઈ, તો ખરેખર ટેસ્ટી સૂપ છે, ગરમા ગરમ છે, મકાઈ છે, લીંબુ છે, અને સ્વાદ અનુસાર તમારે જે તીખું જો ખાવું હોય તે પ્રમાણે એડ કરી આપણે. થિકનેસ જો તમને સૂપની, તમે કસ્ટમરને બતાવો, પાણી જેવું નથી, આપણે કહી શકાય કે કાયદેસર સૂપ પીધા હોય એવું લાગે છે. એવન ક્વોલિટી જો તમારે ખરેખર ટેસ્ટ કરવી હોય તો એક વખત તમે ટ્રાય કરી જોજો, આ મારું એવું સજેશન છે. તો મિત્રો બીજા કસ્ટમરને પૂછીએ કે હવે કઈ ટાઈપની સેન્ડવિચ છે, તમે શું અત્યારે ટ્રાય શું કર્યું? સૂપ ને મકાઈ. સૂપ ને મકાઈ ટ્રાય કરી, કેવું છે ટેસ્ટ, કેવો લાગ્યો? જોરદાર, જોરદાર ટેસ્ટ છે. તમે આની પહેલાં કેટલી વાર આવ્યા છો? ઘણી ટાઈમ. ઘણી ટાઈમથી આવો છો અને રેગ્યુલર આવો છો, પહેલેથી લઈને છેલ્લે સુધી આવો? રેકડીમાં જ્યારથી આવી ગયા હતા, રેકડીમાં ચાલુ કર્યું ત્યારથી તમે આવો, બહુ જૂના કસ્ટમર. ભાઈ ભાઈ શું વાત છે. અને બીજી સેન્ડવિચ ની વાત કરીએ તો સેન્ડવિચ તમે ખાધેલી છે? ખાધેલી છે. જામનગર ની દુનિયામાં એમ કહેવાય કે સેન્ડવિચ નું જેનું નામ છે, બરાબર છે,
બરાબર ને, ક્વોલિટી ની દ્રષ્ટિએ પણ એવન છે. હા એવન. શું કે બીજી જગ્યાએ આવી વેરાયટી સેન્ડવિચ તમે મળે? ના નો મળે. બીજો ટેસ્ટ કરી લીધો પણ નથી મજા આવતી. નથી મજા આવતી. આ એમ કહેવાય કે ટેસ્ટ ની સાથે સાથે ક્વોલિટી પણ છે, બરાબર ને? ટેસ્ટ છે. સુમિત્રા, તમે અત્યારે જોઈ શકો છો રશિયન સેન્ડવિચ જો કાચી અત્યારે બનાવી નાખવામાં આવે છે, કારણ કે પછી આ ટ્રાફિક એટલો બધો હોય છે કે બનાવવાનો ટાઈમ નથી મળતો, તો 50 થી વધારે અત્યારે જો સ્ટોકમાં બનાવી રાખે છે. મિત્રો, ટ્રાફિક ની વાત કરું તો કાયમ માત્ર જો આટલો ટ્રાફિક હોય છે, ગ્રાહકોની ફળાફળી હોય છે, એક મિનિટનો પણ આ લોકોને ટાઈમ નથી હોતો કે આપણી સાથે વાત પણ કરી શકે, પણ ટ્રાફિક તમે જોવો એક વખત, કારણ કે ક્વોલિટીની દ્રષ્ટિએ જે સારી વસ્તુ હોય અહીંયા તમને ટ્રાફિક તો જોવા મળશે. કાકા, શું નામ છે તમારું? રાજેન્દ્રભાઈ સાગર. રાજેન્દ્રભાઈ, તમે ટેસ્ટ કર્યો, શું ખાધું અત્યારે? મેં અત્યારે તો હું બધું રેગ્યુલર આવું છું અમને ત્યાં, અને ઘણા વર્ષોથી આવું છું. હું આવું છું, મારા સન આવે છે, મારા આખું ફેમિલી આવે. બરાબર. મકાઈ અને સેન્ડવિચ, દહીંનો ટેસ્ટ બહુ જોરદાર. દહીંનો ટેસ્ટ જોરદાર છે. હા, એમાં કોઈ દી મને આટલા વર્ષનો અનુભવ છે, હું ઘણા વર્ષોથી આવું છું. બરાબર. જામનગરમાં બીજે તમે ક્યાંય ટેસ્ટ કરેલી છે? મેં ટેસ્ટ ઘણી જગ્યાએ કરેલી છે. એમના ટેસ્ટમાં જમીન આસમાનનો ફેર છે. બીજે ઘણી બધી સેન્ડવિચ ચૂકાદી એમના જેવનો ટેસ્ટ મને ધર્મેશભાઈ છે અને ભાઈ જે આપણે એમનો જે હા મુનાભાઈનો દહીંનો છે. બરાબર. અને મુનાભાઈનો સ્વભાવ હોય પણ આમ કોમેડી જામ ટાઈપનો છે. બેયના સ્વભાવ રમૂજ છે. બેયના સ્વભાવ રમૂજ એટલે ખાવા ખાતા ખાતા પણ આપણે મજા આવે. મજા આવે એના. અને બીજી ક્વોલિટીની દ્રષ્ટિએ તમે કહી શકાય કે એવન નંબરની ક્વોલિટી? એવન નંબરની ક્વોલિટી કદાચ આપણે કોઈને સેન્ડવિચ ખવડાવી હોય તો એ પૂછે કે ક્યાંથી લાવ્યા. બરાબર. બીજા કસ્ટમરને આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા એકવાર ટ્રાય કરો, આવજો જરૂર. બરાબર ને? મારું નામ ધર્મેશ સોલંકી. ધર્મેશભાઈ, આપણે કઈ કઈ ટાઈપની સેન્ડવિચ બનાવી છે અત્યારે? બસ 15-16 જાતની આ છે સેન્ડવિચ. બરાબર. અને કઈ કઈ એક બે જણ નામ તમે જે ફેમસ હોય એમાં? જે મારે રશિયન, શેઝવાન, મૈસૂર, ચીઝ ચીલી વધારે છે. બરાબર. સાંજ પડે તમે કેટલી સેલ કરી નાખતા છો? સાંજ પડે 200-250. 200-250. આ તૈયારી કરવા માટે કેટલો સમય જોઈએ તમે? સવારથી 4 કલાક. સવારથી તો ચાલુ જ હોય ને, આ પ્રિપેરેશન કરવા માટે 4 કલાક જોઈએ. 4 કલાક. હું જ્યારથી આવ્યો ત્યારથી લગભગ કસ્ટમર કન્ટિન્યુ છે. બરાબર છે. તો તમે એક મિનિટ પણ ફ્રી નથી અત્યારે? ના, ફ્રી જરાય નહીં. ફ્રી નથી, કારણ કે ક્વોલિટીની દ્રષ્ટિએ જોવા જાય તો લગભગ જામનગર ખાતે સેન્ડવિચની દુનિયામાં તમારું નામ છે. બરાબર. અને કસ્ટમરનો પણ એવો બધો સપોર્ટ છે તમને. અમુક કસ્ટમર રેગ્યુલર ખાવા વાળા છે. શું કહેશો, આ કસ્ટમર શું કામ આવતા હશે? મેઇન વસ્તુ તાજી વસ્તુ અને ક્વોલિટી. તાજી વસ્તુ ને ક્વોલિટી. અને આપણે શું રેન્જમાં હોય છે, ક્યાંથી રેન્જ ચાલુ થઈ જાય? રેન્જ 50-100. 50-100 સુધીમાં તમને ટેસ્ટી સેન્ડવિચ મળી જશે. બરાબર ને? હા. મુંબઈ ના જેમ એની તમારે એક જ છે ને? મુંબઈમાં પણ બ્રાન્ચ છે. હા, મુંબઈમાં વસઈ. બરાબર, વસઈમાં. બરાબર, સરસ સરસ. એમને પપ્પા ચલાવે છે સમય. હા, એ 1983 થી ચાલુ છે. 1983 થી. વાહ ભાઈ વાહ, શું વાત છે. મિત્રો, આ મુંબઈમાં પણ બ્રાન્ચ છે ને જામનગરમાં તમે જોઈ શકો છો. કન્ટિન્યુ કસ્ટમર ની ઘરાકી અહીંયા છે. અને ધર્મેશભાઈ ને મુનાભાઈ ની જુગલબંધી તમે જોઈ શકો છો. અત્યારે એક બાજુ સૂપ ચાલુ છે અને મકાઈ ચાલુ છે, એક બાજુ અહીંયા સેન્ડવિચ ચાલુ છે. મિત્રો, રશિયન સેન્ડવિચ છે અત્યારે આવી ગઈ છે. આપણે ટેસ્ટ કરીએ કે આ ચીઝ થી ભરપૂર એક તો છે ને સ્ટફિંગ પણ. ઓહો ભાઈ સાહેબ, સખત છે. ચીઝ બટર થી ભરપૂર છે. ચીઝ બટર થી ભરપૂર છે. જે પૈસા લે છે એ પ્રમાણે તમને ક્વોલિટી આપે છે, વસ્તુ આપે છે એ પ્રમાણે પૈસા દે. કસ્ટમર જોવો, આમ કસ્ટમર મારી પાછળ એક પહેલા જોવો, કન્ટિન્યુ ચાલુ છે. કસ્ટમર ચાલુ છે. સ્ટફિંગ ની વાત કહી દઉં તો ખરેખર ટેસ્ટી છે. ગરમા ગરમ છે. જો સ્ટફિંગ બતાવો. માયોનીઝ, ચીઝ. તો આપણે તો ટેસ્ટ ગઈમો ધીરેનભાઈ, તમે ટ્રાય કરો. હવે હું તો રેગ્યુલર ખાતો અને બીજા બધા ઘણા યુટ્યુબરને પણ અહીંયા લઈ આવું છું. નામ કોઈને નથી આપવા અમારે. ભાઈ ક્વોલિટી તો છે, 100% વાત છે. પણ આ મોને ટેસ્ટ પણ છે, જબરજસ્ત ટેસ્ટ. ધર્મેશ ની મોસ્ટ સેલિંગ આઈટમ છે. મોસ્ટ સેલિંગ આઈટમ. ભાઈ આ સ્પેશિયાલિસ્ટ છે રશિયન સેન્ડવિચ માં, એકવાર ટ્રાય કરજો. જો કે બધી સેન્ડવિચ અહીંયા છે લગભગ. ભાઈ વાત કરી ઘણી બધી પ્રકારની સેન્ડવિચ આપે છે, પણ આ જે રશિયન સેન્ડવિચ છે એની સ્પેશિયાલિટી છે, બધામાં તમે કોઈ પણ સેન્ડવિચ ખાશો અહીંયા ટેસ્ટ માં તમને એવન ટેસ્ટ મળવાનો છે. એ તો 100% ખાતરી સાથે હું તમને છાતી ઠોકીને કહી શકું છું. બરાબર છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી હવે અમે આપણે જે જે છે એ ટેસ્ટ કરી લઈએ, મજા માણી લઈએ. બરાબર. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું
સુંદર મજાના વિડીયો સાથે આવા જ વિડીયો જોવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો વધુ વધુ શેર કરજો, લોકોને ખબર પડે કે આવી સેન્ડવિચ પણ અહીંયા જામનગર ખાતે મળે છે. બીજી જગ્યાએ આપણે જોવા જઈએ તો 100 રૂપિયા અને 150 રૂપિયા 200 રૂપિયા સેન્ડવિચનો ભાવ આવતો હોય છે મોટી મોટી હોટલમાં, પણ આવો ટેસ્ટ તો તમને ક્યાંય મળશે જ નહીં. તો વિડીયો વધુ વધુ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, ફરી મળજો સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત અને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.